नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ मोवा जिलो भावनगर आपनो हार्दिक स्वागत करे छे। विषय भौतिक विज्ञान, मारू नाम जगदीशभाई जालंधरा। आज आपणे चेप्टर 2 માં સ્વાધ્યાયનો દાખલો લેશું 2.15 રકમમાંથી ડેટા તારવી। સ્વાધ્યાયનો દાખલો 2.15 ડેટામાં આપણે શું પૂછે જોઈએ। અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનું વિદ્યુતભાર કેપિટલ Q છે। તમને આમ કીધું છે મિત્રો, એક ગોળીય કવચ છે, આનું સેન્ટર છે। હવે કવચ એ ધાતુની બનેલી છે, એટલે આ રીતે મૂકી દો। સંપૂર્ણપણે મટીરિયલ ભરેલું છે, એના સેન્ટર થી આની જે ત્રિજ્યા છે અંદરની એ R1 છે અને બહારની ત્રિજ્યા છે એ કેટલી છે મિત્રો? R2 છે। ઓકે, હવે તમને હું કીધું છે પેલો પ્રશ્ન એ એમાં કહેવામાં આવ્યું છે કે કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર ક્યુ મૂકવામાં આવે છે। અહીંયા કવચ છે અને કવચના કેન્દ્ર પર એટલે કેન્દ્ર ક્યુ, એના પર એક વિદ્યુતભાર મૂકવો છે ક્યુ, તો ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે છે। કવચની અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પુષ્ઠ ઘનતા કેટલી હશે? તો પુષ્ઠ ઘનતા મેળવવાની કીધી છે। સરસ કામ થઈ, અહીં ચાર્જ ન મૂકેલો હોય, અહીં કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં, અને માત્ર ને માત્ર અહીંયા તમને કીધું છે કેપિટલ ક્યુ વીજભાર, જો રકમમાં શરૂઆત કેપિટલ ક્યુ વીજભાર મૂકેલો છે। હવે તમે આ કવચ પર વીજભાર કઈ પણ બિંદુએ મૂકો તો યાદ કરો થિયરીમાં એ વીજભાર ક્યાં વિતરિત થાય, તો કે સપાટી પર। યસ ઓર નો? યસ। તો અહીંયા આ જે સપાટી છે એના પર બધો જ વીજભાર ગતિ કરીને લઈ આવશે અને સપાટી પર ગોઠવાઈ જશે। કેટલું વીજભાર છે મિત્રો? કેપિટલ ક્યુ, તો કેપિટલ ક્યુ ચાર્જ છે અહીંયા। ઓકે, જ્યારે તમે આના કેન્દ્ર પર કોઈ વીજભાર સ્મોલ ક્યુ મૂકો છો અને વીજભાર પાછો કેવો છે? ધન। હવે ધન વીજભાર તમે આના સેન્ટરમાં મૂકશો અહીંયા તો થશે શું મિત્રો? તો કે આ જે કવચ છે ધાતુની બનેલી છે અને ધાતુમાં તો પ્લસ અને માઇનસ બંને છે, રાઈટ? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ જયારે તમે આ ક્યુ વીજભાર એ મૂકો છો ધન વીજભાર, તો ધન વીજભાર તરફ આ જે સુવા કવચ છે એમાંનો કયો વીજભાર એના તરફ આવશે? તો ધન વીજભાર અહીંયા છે એના તરફ કોણ આવશે? ઋણ। તો મેટલ માંથી જે ઋણ ચાર્જ છે એ તમામ તરફ ગતિ કરી અને ક્યાં આવશે? તો ત્યાંની સપાટી પર અહીંયા ગોઠવાઈ જશે। ઋણ વીજભાર બધો અહીંયા ગોઠવાઈ છે, એ કેટલો? તો કે આના જેટલો, પણ આનો ચાર્જ શું છે? ક્યુ। તો આ જે સપાટી પર ગોઠવાઈ જાય અને સ્થિતિ જેવી ચાર્જ કેટલો છે? માઇનસ ક્યુ, યાદ કરો। કેટલો વીજભાર ગતિ કરીએ કે પોલરાઇઝેશન દરમિયાન? તો કે જેટલો આપ્યો હોય એના જેટલો છે। તો મિત્રો આ માઇનસ ક્યુ અહીંયા છે, હવે આ મેટર ની અંદર બીજો કેવો ચાર્જ હતો? તો કે પોઝિટિવ હતો, તો આ પોઝિટિવ ચાર્જ અને પોઝિટિવ શું કરે? અપાકર છે, અપાકર છે ધન વીજભાર ક્યાં છે? એનાથી દૂર, અને એ જે ધન વીજભાર છે એ દૂર થઈ અને ક્યાં આવે? આ સપાટી પર, આ સપાટી પર ગોઠવાઈ જશે, રાઈટ? તો આ જે બ્લેક કલરમાં મેં બેટેવો છે એ ચાર્જ કેટલો એડ થયો? તો કે અહીંયા ક્યુ થયો। તો હવે સપાટી પર નવો ચાર્જ કેટલો થાય? તો કે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ। તો હવે આ જે સપાટી છે બાહ્ય એના પર કુલ ચાર્જ થશે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ। તો પ્રશ્નમાં શું હતું? કે જ્યાં ત્રિજ્યા R1 છે એ સપાટી પર પુષ્ઠ ઘનતા કેટલી? તો અહીં મારે બતાવ્યું હોય તો આ રીતના બતાવી શકું, શું બતાવી શકું? ગોળીય કવચની અંદર વિદ્યુતભાર પુષ્ઠ ઘનતા, પુષ્ઠ ઘનતાનું સૂત્ર શું છે? સિગ્મા બરાબર ક્યુ બાય એ, યાદ છે ને મિત્રો? હવે અહીંયા જે છે એની ત્રિજ્યા શું છે? R1, તેને પેલી સપાટી નામ આપી દો। આ જે સપાટી પર ચાર્જ કેટલો છે? તો કે માઇનસ ક્યુ, તો માઇનસ ક્યુ બતાવી દો, બરાબર ધ્યાન દેજો મિત્રો।
છેદમાં આવશે એનું ક્ષેત્રફળ, તો અહીંયા જે ક્ષેત્રફળ છે એ ગોળીય કવચ છે, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr² લખી શકું, 4π, અને કેન્દ્ર જ્યાં સુધીનું અંતર શું છે? r1, એટલે r1 નો શું થાય? સ્ક્વેર. ક્લિયર અહીં સુધી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં બીજો તમને પ્રશ્ન પૂછ્યો છે કે કેન્દ્ર થી અહીંયા સુધીનું અંતર એટલે r2, ઈ સપાટી પર પૃષ્ઠ ઘનતા કેટલી? તો ગોળીય કવચ ની ક્યાં થાય? સપાટી પર. તો એ લખું છું ગોળીય કવચ ની બહારની સપાટી પર વિદ્યુતભાર પૃષ્ઠઘનતા, પૃષ્ઠઘનતાનું સૂત્ર શું છે? સિગ્મા 2. ક્યાં મેળવવાનું છે? આ જે બાહ્ય સપાટી છે એના પર, કવચની બહાર. ઓકે, તો મિત્રો આનો નંબર 2 આપું. કેમ નંબર 2 આપ્યું? તો તેની ત્રિજ્યા શું નામ આપ્યું? r2. તો ચાલો આના પર કેટલો વિદ્યુતભાર છે? તો આના જેટલો. તો ટોટલ ચાર્જ લખું છું કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ ના છેદમાં. મિત્રો ક્ષેત્રફળ ક્યાં આવે? તો કે બાહ્ય સપાટી. ત્રિજ્યા કેટલી છે? r2. તો એનું ક્ષેત્રફળ થશે 4πr² નો સ્ક્વેર. ક્લિયર? આ પેલો પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો. હવે બી ક્વેશ્ચન આપણે સોલ્વ કરી. બી ક્વેશ્ચન માં શું કીધું છે એ જોઈએ. જો કવચ ગોળાકાર ના હોય, ગોળાકાર ના હોય તો કેવું હોય? તો કે અનિયમિત છે. આ રીતના કોઈ કવચ જો ના પૂછાલો, આ અનિયમિત છે. હવે શું કીધું છે? ગોળાકાર ના હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ કીધી છે. તો કવચ આ રીતના દોરું કે જેની અંદર બખોલ હોય, રાઈટ? તો મટીરિયલ ક્યાં ભરેલું છે? તો કે અહીંયા આ કવચ નું મટીરિયલ ભરેલું છે. આ થઈ ગઈ બખોલ, અહીં મટીરિયલ ભરેલું છે. ઓકે, હવે શું કીધું? બખોલ જેમાં કોઈ વિદ્યુત ભાર નથી, એટલે બખોલમાં ક્યાંય ચાર્જ છે નહીં, એવું કહેવા માંગે છે. પછી શું કીધું છે? ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. સમજાવો, તો બખોલ ની અંદર કોઈ વિદ્યુતભાર નથી અને વિદ્યુત ક્ષેત્ર શું છે? શૂન્ય, એવું આપણે કીધું છે. ઓકે, હવે આના પર કોઈ ચાર્જ છે નહીં, પેલા વિચારો. સપાટી પર નથી, અને જો તમે વિદ્યુતભાર વિતરિત કરો આ સપાટી પર, અથવા કોઈ પણ અહીંયા તેની કરો, અહીંયા કરો, અહીંયા કરો, અહીંયા કરો, કારણ અહીંયા મૂકો, એ બધો ચાર્જ ક્યાં જતો રહેશે? સપાટી પર, રાઈટ? એક કામ કરીએ કે જો વિદ્યુતભાર વિતરિત કરેલ હોય તો એ તમામે તમામ ક્યાં ગોઠવે જાય છે? સપાટી પર. અને આને કીધું કેપિટલ ક્યુ, જેમાં અહીંયા છે એમ, આના પર ચાર્જ કીધો તો કેપિટલ ક્યુ. હવે મારે આ બિંદુ પર આ જે છે તમારી પાસે કેવિટી એટલે કે બખોલ, એ બખોલમાં આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય ત્યાં તમે શું દોરો છો? ગાઉસિયન પૃષ્ઠ. તો એ ગાઉસિયન પૃષ્ઠ દોરું છું, એનો આકાર એ કોના જેવો દોરવાનું છે? તો કે અંદર જે કેવિટી છે બખોલ એના જેવું. હવે આ બિંદુ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો કયો નિયમ લાગુ પડે? તો કે ગાઉસ નો નિયમ અથવા ગોસ નો. ગાઉસ ના નિયમ મુજબ ફ્લક્સ થાય ઇન્ટિગ્રેશનમાં સૂત્ર છે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર ઇ વેક્ટર ડોટ ક્ષેત્રફળ ડીએસ વેક્ટર બરાબર કહ્યું છે સૂત્ર સમેશન ઓફ ક્યુ બાય એપ્સિલોન જીરો. હવે જો મિત્રો આ બિંદુ જે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં, તો અહીં સમેશન ઓફ ક્યુ કેટલું છે તમારી પાસે? જીરો. તો સમેશન ઓફ ક્યુ બરાબર જીરો હોવાથી આ ડેટા ઇનપુટ કરીએ આપણે આની અંદર, તો અહીં આપણી પાસે મળે ઇન્ટિગ્રેશનમાં ડાયરેક્ટ આ લખું છું ઈ વેક્ટર ડોટ ડીએસ વેક્ટર બરાબર કરીને અહીંયા જીરો છેદમાં એપ્સિલોન જીરો શું થાય? જીરો. હવે કોના બરાબર જીરો કહેવાય? તો બરાબર જો અહીંયા ડીએસ છે એ તો અહીંયા સૂક્ષ્મ ખંડ થયું, પણ તમે એનું ઇન્ટિગ્રેશન કરો તો આખી આ સપાટી થઈ, તો આ સપાટીનું ક્ષેત્રફળ તો મળે, રાઈટ? તો એ ક્ષેત્રફળ તો જીરો હોય નહીં, તો આ જીરો ન હોય તો કોણ જીરો હોય? ઈ જીરો હોય, રાઈટ? નથવાના છેદમાં જોવા જોઈએ તો પણ આપને શું મળે? જીરો. તો વીજભાર કોઈ અંદર ઘેરાતો નથી એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા એની અંદર શું છે? જીરો. રેડી? તો દાખલામાં પેલા ક્યાં કીધું? અંદર પૃષ્ઠ ઘનતા, પેલા પ્રશ્નમાં તો પૃષ્ઠ ઘનતા સિગ્મા 1,
બરાબર છે વીજભારના છેદમાં ક્ષેત્રફળ. બીજું ક્યાં કીધું સપાટી પર, તો સપાટી પરનું વીજભાર અને એનું ક્ષેત્રફળ. અને બી પ્રશ્ન કીધો છે અનિયમિત આકાર હોય તો એની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર, તો કે 0. તો આ દાખલો તમને સંપૂર્ણપણે સમજાઈ ગયો છે. જય જય ભારત.